હલો વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય ગણિત આજે આપણે ગણિતના પીરિયડમાં ટેક્સબુકનો પ્રકરણ નંબર પંદર આલેખનો પરિચય શીખીશું વિદ્યાર્થી મિત્રો આલેખનો પરિચય શીખવા માટે પહેલાં આપણે સીડબલ્યુની નોટમાં યાદ રાખો લખી લઈશું હવે આપણે સેમ વનમાં સ્તંભ આલેખ લંબ આલેખ અને વર્તુળ આલેખ શીખી ગયા છે યાદ છે ને તમારી પાસે તમારી ગ્રાફની આવી બુક જ હશે જુઓ અર્ચિત ગ્રાફ પોથી આ બુકમાં આપણે સેમ વનમાં પ્રકરણ પાંચ જે આપણું આલેખનું હતું એના આધારેના દાખલા આપણે શીખી જ ગયા છીએ તો હવે આપણે આ જ બુકમાં

આવૃત્તિ તમને આપી છે એનો સ્તંભ તમારે જાતે ગણવાના રહેશે અને ત્યાર પછી સ્વાધ્યાય પંદર પોઈન્ટ એક પાના નંબર ચોત્રીસ થી શરૂ થાય છે એના માટે હું લિંક મોકલાવીશ એ લિંક ખોલીને તમારે સ્વાધ્યાય પંદર પોઈન્ટ એક પંદર પોઈન્ટ બે અને પંદર પોઈન્ટ ત્રણ બધા જ સ્વાધ્યાયના દાખલા આ ગ્રાફ બુકમાં જ તમારે ગણીને બતાવવાના છે એટલે સી ડબલ્યુની નોટમાં તમારે માત્ર યાદ રાખો જ લખવાનું રહેશે ખ્યાલ આવી ગયો એટલે સ્વાધ્યાય પંદર પોઈન્ટ એકથી પંદર પોઈન્ટ ત્રણ તમારી આવી અર્ચિત ગ્રાફ ઓથીમાં અને યાદ રાખો આપણે સી ડબલ્યુની નોટમાં લખીશું ચાલો સીડબ્લ્યુ નોટ જોઈએ સરખી પહોળાઈના અને માહિતીના પ્રમાણમાં ઊંચાઈવાળા સ્તંભ દ્વારા દર્શાવાય છે આ ચિત્રને લંબ આલેખ કહે છે આપણે પ્રકરણ પાંચમાં શીખી ગયા હતા લંબ લંબ આલેખ આલેખ જે ઊભા સ્તંભ જેવા દેખાય પરંતુ હોય એને કહેવાય જો આવી રીતે છૂટા છૂટા હોય એને લંબ આલેખ કહેવામાં આવે છે હવે આ કહેવાય કહેવાય છે ભેગા લંબ છે એટલે દ્વિલંબ આલેખ કહેવામાં આવે છે ખ્યાલ આવ્યો ત્યાર પછી આવા એકબીજા સાથે અડેલા હશે એને સ્તંભ આલેખ કહેવામાં આવે છે અને આવી રીતે વર્તુળમાં દોરેલા આલેખને વર્તુળ આલેખ કહેવામાં આવે છે હવે આપણે પ્રકરણ પંદરમાં માં રેખીય આલેખ શીખીશું એટલે આવી રીતે રેખીય આલેખ એટલે બિંદુને જોડવાથી બનતી જે લાઈન છે એવા આલેખને રેખીય આલેખ કહેવામાં આવે છે અહીં આપણે રેખીય આલેખનો અભ્યાસ કરવાનો છે ચાલો હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ વર્તમાન પત્રોમાં સામાયિકોમાં તથા વિઝનમાં જન્મદર મૃત્યુદર વરસાદ પાકનું ઉત્પાદન ક્રિકેટ મેચના પરિણામો લંબ આલેખ દ્વારા દર્શાવાતા હોય છે રજૂઆત માહિતી ટૂંકાય છે લાંબા સમય સુધી યાદ રહે છે સરખામણી સરળ બને છે અને ઝડપથી સમજી શકાય છે નેક્સ્ટ પોઈન્ટ કેટલીકવાર માહિતી રેખીય આલેખ દ્વારા અથવા વર્તુળ આલેખ દ્વારા પણ રજૂ કરવામાં આવે છે નેક્સ્ટ પોઈન્ટ લંબ આલેખ દ્વારા જુદા જુદા વિભાગોની વચ્ચે તુલના કરવા માટે ઉપયોગી છે નેક્સ્ટ પોઈન્ટ વર્તુળ આલેખ એક સંપૂર્ણ ભાગના જુદા જુદા ભાગો વચ્ચે તુલના કરવા માટે ઉપયોગી છે નેક્સ્ટ પોઈન્ટ સ્તંભ આલેખ એ સતત વર્ગો સ્વરૂપની માહિતી વચ્ચે તુલના કરવા માટે ઉપયોગી છે અહીં દરેક આલેખ છે એના ઉપયોગ બતાવવામાં આવ્યા છે કે લંબ આલેખનો ઉપયોગ ક્યાં થાય છે સ્તંભ આલેખનો ક્યાં થાય છે અને વર્તુળ આલેખનો ઉપયોગ ક્યાં થાય છે નેક્સ્ટ પોઈન્ટ સમયના નિશ્ચિત ગાળામાં પરિવર્તન પામતી માહિતીને દર્શાવવા રેખા આલેખનો ઉપયોગ થાય છે નેક્સ્ટ પોઈન્ટ જ્યારે રેખા આલેખ એક અખંડિત ઓબ્લિક પૂર્ણ રેખા સ્વરૂપે મળે છે ત્યારે તેને રેખિક આલેખ કહેવામાં આવે છે નેક્સ્ટ પોઈન્ટ આલેખ પત્ર પર કોઈપણ બિંદુની સ્થિતિ સુનિશ્ચિત કરવા માટે આપણને એક્સ નિર્દેશાંક અને નિર્દેશાંકની જરૂર પડે આપણે આલેખ દોરીશું ત્યારે તમને ખ્યાલ આવી જશે નેક્સ્ટ પોઈન્ટ એક સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ વચ્ચેનો સંબંધ આલેખ દ્વારા પ્રદર્શિત કરી શકાય પોઈન્ટ બિંદુના નિર્દેશાંક મુજબ બિંદુને આલેખપત્રમાં સ્થાન દર્શાવી શકાય છે દાખલા તરીકે એ કાઉસમાં બે અલ્પવિરામ ત્રણ એટલે બે એક્સઅક્સ નો નંબર છે અને ત્રણ એ વાય અક્ષનો એટલે એક્સ અક્ષ પર બે અને વાય અક્ષ પર ત્રણ એ એનું સ્થાન નક્કી કરે છે એટલે બે અંક જ્યાં ભેગા થાય ત્યાં એ સ્થાન એટલે કે એ નામ આપવામાં આવે છે એવું આપણે સમજવાનું એટલે દાખલા તરીકે એક કાંસમાં બે અલ્પવિરામ ત્રણનું સ્થાન નક્કી કરવા એક્સ અક્ષ પર બે અને વાય અક્ષ પર ત્રણ હોય તે રીતે એ બિંદુનું સ્થાન નક્કી થાય છે નેક્સ્ટ જે બિંદુનો એક્સ નિર્દેશાંક શૂન્ય હોય અને વાય નિર્દેશાંક શૂન્યતર હોય તે બિંદુ વાય અક્ષ પર હોય અને નેક્સ્ટ જે બિંદુનો એક્સ નિર્દેશાંક શૂન્યતર હોય અને વાય નિર્દેશાંક શૂન્ય હોય તે બિંદુ અક્ષ પર હોય હોય નેક્સ્ટ નિર્દેશાંક છે એટલે અહીં આ બિંદુમાં આપણે શું સૂચવે છે કે એક્સ નિર્દેશાંક શૂન્ય હોય એટલે એક્સ શૂન્ય હોય અને વાય શૂન્ય સિવાયના કોઈ પણ બિંદુ હોય તો તમને એ નિર્દેશાંક ક્યાં જોવા મળે વાય અક્ષ પર અને જો એક્સ નિર્દેશાંક શૂન્યતર હોય એટલે એક્સ શૂન્ય સિવાય નો હોય અને વાય શૂન્ય હોય તો તમને એક્સ અક્ષ પર જોવા મળે ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખો સીડબલ્યુ નોટમાં જોઈ લીધું હવે સ્વાધ્યાય પંદર પોઈન્ટ એક તમારે ગ્રાફ પોથી ગણવાનું રહેશે એના માટે હું લિંક મોકલીશ